Good morning, students. I, Dhaval Sanghani, welcome you all in Saraswati Group of Education. Vidyarthi Mitro, apne have chapter no abhyas puro kariyo. Have thoduk apne parivar grammar na topic taraf chahiye chhiye. Aaje je grammar no topic hu tamne bhanava chahi rahiyo chu te chhe tense atle car. To Vidyarthi Mitro, tamne khyal jase car ketla prakar na chhe. To car chhe e mukhya tran prakar na chhe. भूतकाळ वर्तमान काळ અને ભવિષ્યકાળ આપણી ભાષામાં બોલીએ તો ગઈકાલ આજ અને આવતીકાળ yesterday today and tomorrow આ ત્રણ કાળની વાત થઈ ભૂતકાળ એટલે શું તો કે કોઈ ક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે તેને ભૂતકાળ દ્વારા દર્શાવવામાં આવે છે વર્તમાન કાળ એટલે શું કે કોઈ ક્રિયા વર્તમાનમાં ચાલુ છે અત્યારે એની અસર વર્તાઈ રહી છે તો એ વર્તમાન કાળમાં રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ આપણે જોઈએ ભવિષ્યકાળ ભવિષ્યકાળ એટલે શું તો કે કોઈ ક્રિયા ભવિષ્યમાં થનાર છે સંભાવના છે ફોર એક્ઝામ્પલ કહું કે થોડીવાર પછી વરસાદ આવશે તો એ ભવિષ્ય થયું વરસાદ આવી પણ શકે અને ન પણ આવે માઈટ બી ઓકે શક્યતા છે તો એ શક્યતા દર્શાવવા માટે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ વરસાદ વર્ષી ચૂક્યો છે તો એ ભૂતકાળ થયો વરસાદ વર્ષી રહ્યો છે તો એ ચાલુકાળ થયો ચાલુકાળ એટલે આઈએનજી વાળો થયો પણ વર્તમાનમાં એની અસર ચાલુ છે તમે શાળાએ 7 વાગે આવો છો અને 10 વાગે રિસેસ પડે છે અને 7 થી 12 નો જે તમારો સમય છે એ વર્તમાનમાં સમય દર્શાવવામાં આવે છે ઓકે તો કાળના મુખ્ય ત્રણ પ્રકાર છે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ શરૂ કરીએ એ પહેલા આપણે જોઈ લઈએ કે સાદો વર્તમાનકાળ એટલે શું એના ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવે છે એના એક્ઝામ્પલ સહિત આપણે એની વિગતવાર અભ્યાસ કરીએ આપણે કોઈ ક્રિયા દરરોજ અથવા વારંવાર કરીએ છીએ એવું બતાવવા માટે પહેલો ઉપયોગ શું છે કે આપણે કોઈ ક્રિયા દરરોજ અથવા વારંવાર કરીએ છીએ અને ડેઈલી રૂટિન હોય આપણી અથવા વારંવાર આપણે એ ક્રિયા રિપીટ કરતા હોય એવું બતાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ જોઈએ આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ તો એ આપણે રિપીટ જ કરીએ છીએ દરરોજ સવારે વહેલો ઉઠીને કે દર એક દિવસ બ્રશ કર્યું સોમવારે કર્યું મંગળવારમાં કર્યું એવું બને નહીં એ રિપીટેશન છે એટલે કે વારંવાર કરીએ છીએ બરોબર ઘણા તો દિવસમાં બે વાર બ્રશ કરે એક સુયા સુત ઉઠીને અને સૂતા પહેલા જેથી આપણા જે આપણો ખોરાક લીધો છે એના જે નાના નાના બીટ્સ છે એ આપણા દાંતમાં કે ક્યાંય રહી ન જાય બરોબર કેવિટી ન થાય એટલે કે આપણે કોઈ ક્રિયા દરરોજ અથવા વારંવાર કરીએ છીએ એવું બતાવવા માટે એટલે કે આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ બીજો એનો ઉપયોગ છે આપણા ટેવ શોખ આ કાળ દ્વારા વ્યક્ત કરાય છે આપણી ટેવ આપણી હોબીસ શોખ એટલે હોબીસ આ કાળ દ્વારા વ્યક્ત કરાય છે આઈ ડ્રિંક મિલ્ક એવરી મોર્નિંગ એ આપણી ટેવ છે શું છે ટેવ ઘણાને કોફી પીવાની ટેવ હોય ઘણાને ચા પીવાની હોય ઘણાને માત્ર દૂધ પીવાની હોય તો કે આઈ ડ્રિંક મિલ્ક એવરી મોર્નિંગ થર્ડ યુઝ છે સનાતન સત્ય વિજ્ઞાન ભૂગોળ ગણિત વગેરેના નિયમો માટે સનાતન સત્ય પૃથ્વી ગોળ છે બરોબર આ એક સનાતન સત્ય થયું પછી ગણિત અને ભૂગોળના નિયમ ગણિતનો નિયમ કયો 2 એન્ડ 2 મેક્સ 4 2 વત્તા 2 બરાબર 4 તો એ ગણિતનો નિયમ કયો આ બધા માટે શું થાય છે તો કે સાદો વર્તમાન કાળ વપરાય છે એક્ઝામ્પલ જોઈએ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ રાઇઝિસ એટલે ઉગુ સૂર્ય પૂર્વમાં ઉગે છે 2 એન્ડ 2 મેક્સ 4 2 અને 2 4 તો આપણે આ ત્રણ ઉપયોગો શીખા કયા ત્રણ ઉપયોગો તો કે આપણે કોઈ ક્રિયા દરરોજ અથવા વારંવાર કરીએ છીએ એવું બતાવવા માટે આપણી ટેવ અને શોખ આ કાળ દ્વારા વ્યક્ત કરાય છે અને ત્રીજું સનાતન સત્ય વિજ્ઞાન ભૂગોળ ગણિત વગેરેના નિયમો માટે સાદો વર્તમાન કાળ વપરાય છે હવે કહેવતો રૂઢિપ્રયોગો માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે એઝ યુ સો સો શેલ યુ રીપ આ કહેવત છે જેવું વાવશો તેવું લણશો એઝ યુ સો સો શેલ યુ રીપ વ્યક્તિનું જે કાર્ય કરતો હોય તે માટે એટલે કે વ્યક્તિનું જે પ્રોફેશન હોય
ફોર એક્ઝામ્પલ મારું પ્રોફેશન શું છે, ટીચર ટીચીસ, ડ્રાઈવર ડ્રાઈવ્સ, તો આ કાળ આ ક્રિયા પણ સાદા વર્તમાન કાળમાં જ વ્યક્ત કરવામાં આવે છે. નજીકના ભવિષ્યની નક્કી થયેલી કોઈ ક્રિયા માટે ફાઇનલ હોય, બરોબર, ક્યાં ક્રિયા થવાની જ છે, પછી ભલે ભવિષ્યકાળની હોય તો પણ એ સાદા વર્તમાન કાળમાં જ ઉપયોગમાં આવે છે. જો નેક્સ્ટ ટ્રેન લીવ્સ એટ નાઇટ, હવે પછીની જે ટ્રેન છે 9 વાગે ઉપડશે, તો એ ટ્રેનનું ટાઈમ ટેબલ ફિક્સ છે, બરોબર, કે એ જ સમયે ચોક્કસ સમયે ટ્રેન છે એ અહીંથી લીવ થશે. ચાલુ ક્રિયા હોય પરંતુ હિયર કે ધેરથી વાક્ય શરૂ થતું હોય તે માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. ચાલુ ક્રિયા, ચાલુ ક્રિયા એટલે શું, આઈએનજી વાળું પદ, જે ક્રિયાપદને છેડે આઈએનજી લાગે એટલે એ કાળ છે એ કયો કાળ થઈ જાય, ચાલુ કાળ થઈ જાય. તો એવા કાળમાં હિયર કે ધેરથી વાક્ય શરૂ થતું હોય તો પણ સાદો વર્તમાન કાળ આવે. હિયર કમ્સ કિશન સર, અહીંયા કમ નું કમ્સ થઈ ગયું, હિયર કમ્સ કિશન સર, અથવા સેકન્ડ ધેર ગો સ્ટુડન્ટ્સ સી, વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે જો, તો હજી આપણે સાદા વર્તમાન કાળનો વધારે ઉપયોગ કઈ રીતે થાય એના હજી બે ટોપિક બાકી છે, ફરીવાર આપણે જોઈ લઈએ. પહેલું કે આપણી કોઈ ક્રિયા દરરોજ અથવા વારંવાર થતી હોય ત્યારે સાદો વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું તો કે આપણે ટેવ શોખ ની રોજિંદી ક્રિયા માટે પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજું, સનાતન સત્ય, વિજ્ઞાન, ગણિત, ભૂગોળના નિયમો હોય ત્યારે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. ચોથું, કહેવતો છે, રૂઢિપ્રયોગો છે, એ પણ સાદા વર્તમાન કાળમાં હોય છે. પાંચમું, વ્યક્તિનું પ્રોફેશન, વ્યક્તિ જે કાર્ય કરે છે, જે બિઝનેસ કરે છે, એ પણ સાદા વર્તમાન કાળમાં વ્યક્ત કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ટીચર ટીચીસ, ડ્રાઈવર ડ્રાઈવ્સ. ત્યારબાદ જોઈએ તો કે નજીકના ભવિષ્યની કોઈ ક્રિયા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. અને છેલ્લું આપણે હમણાં જોયું તો કે ચાલુ ક્રિયા હોય પરંતુ વાક્ય છે હિયર કે ધેરથી શરૂ થતું હોય તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ટોપિક નંબર 8 અને 9 જોશું. વિદ્યાર્થી મિત્રો, આપણે 7 ઉપયોગ વિશે જોઈ ચૂક્યા છીએ. હવે ઉપયોગ નંબર 8, બુક્સ કે મૂવીમાં બનતી ઘટનાઓને પણ સાદા વર્તમાન કાળથી વ્યક્ત કરવામાં આવે છે. બુક્સ એટલે કોઈ વાર્તાની ચોપડી હોય, નવલકથા હોય, કોઈની બાયોગ્રાફી હોય, તો એ છે અથવા મૂવી છે, એ પણ ઘટનાને હંમેશા સાદા વર્તમાન કાળમાં વ્યક્ત કરવામાં આવે છે. એક્ઝામ્પલ મેં લીધું છે, અમિતાભ ડાઈઝ ઇન સોલે, અમિતાભ બચ્ચન સોલેમાં મરે છે, બટ ઇન હકીકત ધર્મેન્દ્ર ડાઈઝ. તમને એવું લાગે કે હું એવું કહેવા માંગુ છું કે શોલે પિક્ચરમાં અમિતાભ બચ્ચન મરી જાય છે પણ હકીકતમાં તો ધર્મેન્દ્ર છે, પણ અમિતાભ મરતો નથી ને ધર્મેન્દ્ર મરી છે એવું નથી. આ બે અલગ અલગ મૂવીના નામ છે, બે અલગ અલગ મૂવીના નામ છે. અમિતાભ ડાઈઝ ઇન સોલે, સોલે પિક્ચરમાં અમિતાભ મૃત્યુ પામે છે, જ્યારે હકીકત પિક્ચરમાં ધર્મેન્દ્ર મૃત્યુ પામે છે, બરોબર. આ શું છે, એક આપણે કહેવાય ને રિડલ્સ કહેવાય, બરોબર, કે અમિતાભ ડાઈઝ ઇન સોલે બટ ઇન હકીકત ધર્મેન્દ્ર ડાઈઝ. તો પેલા વાંચતા વાક્ય વાંચતા તમને એવું જ લાગે કે આમાં એવું કહેવા માંગે છે કે સોલે પિક્ચરમાં અમિતાભ મરે છે પણ ખરેખર વાસ્તવિકમાં તો ધર્મેન્દ્ર મરે છે, પણ એવું નથી. બે અલગ અલગ મૂવીના નામ છે, કે અમિતાભ છે એ સોલેમાં મૃત્યુ પામે છે અને હકીકતમાં ધર્મેન્દ્ર. ક્રિકેટની કોમેન્ટ્રી, નાટકના સંવાદો વગેરે દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, સચિન કમ્સ ફોરવર્ડ, જો અહીંયા શું થયું, કમની પાછળ એસ લાઈનો, એટલે સાદા વર્તમાન કાળમાં કે સચિન આગળ વધ્યો, સચિન કમ્સ ફોરવર્ડ એટલે સચિન આગળ વધે છે. સી કન્ટિન્યુઅસ ડાન્સિંગ, તેણીએ કન્ટિન્યુ એટલે કે પોતાનું જે નૃત્ય છે નાટકમાં એ ચાલુ જ રાખ્યું, કન્ટિન્યુ કર્યું. ફોર એક્ઝામ્પલ, હવે આપણે કીવર્ડ્સ જોઈએ. મેં તમને કીવર્ડ્સ આપ્યા છે અને આ કીવર્ડ્સ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે ક્યાં હોય, એનું સ્થાન ક્યાં હોય, એનો પણ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એવરીડે, દરરોજ અને ડેઈલી, દરરોજ રેગ્યુલરલી અને નિયમિત રીતે, આ ત્રણ શબ્દો છે. એવરીડે એટલે દરરોજ, ડેઈલી એટલે દરરોજ, અને રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, જે હંમેશા વાક્યને છેડે આવેલા હોય. આ ત્રણ શબ્દો છે એ ક્યાં આવેલા હશે, વાક્યના છેડે આવેલા હશે. ત્યારબાદ જનરલી એટલે સામાન્ય રીતે, અને યુઝ્યુઅલી એટલે સાધારણ રીતે,
ઈ વાક્યની શરૂઆતમાં આવેલા હશે ક્યાં તો કે જનરલી અને યુઝ્યુઅલી આ બે શબ્દો છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં હોય ત્યારબાદ ઓલવેઝ એટલે હંમેશા મેની ટાઈમ્સ એટલે ઘણી વખત સમ ટાઈમ્સ એટલે ક્યારેક સેલ્ડમ અને હાર્ડલી એટલે ભાગ્યે જ અને નેવર એટલે ક્યારે નહીં ઈ ક્યાં હોય તો કે વાક્યમાં કરતા હોય એટલે કે વાક્યમાં જે આ સબ્જેક્ટ હોય ને એના પછી આ શબ્દો મૂકવામાં આવેલા છે ક્યાં ક્યાં શબ્દો તો કે ઓલવેઝ એટલે હંમેશા many times એટલે ઘણી વખત sometimes એટલે ક્યારેક seldom અને hardly એટલે ભાગ્યે જ અને never એટલે ક્યારે નહીં આ શબ્દો ક્યાં મૂકવામાં આવેલા હોય છે વાક્યમાં કર્તા એટલે કે સબ્જેક્ટ પછી મૂકવામાં આવેલા હોય છે આપણે ઉપયોગ નંબર 8 અને 9 જોયો ઉપયોગ નંબર 8 શું હતો તો કે કોઈ બુક લખેલી હોય કોઈ મૂવી હોય ત્યારે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે નિયમ નંબર 9 હતો क्रिकेट नी कमेंट्री के नाटक ना संबंधों में पण સાદો વર્તમાન કાળ વપરાય છે ત્યારબાદ આપણે એના કીવર્ડ્સ જોયા કીવર્ડ્સ માં વાક્યના છે એટલે ક્યાં ક્યાં શબ્દો હોય તો કે એવરીડે ડેઈલી રેગ્યુલરલી વાક્યની શરૂઆતમાં ક્યાં ક્યાં શબ્દો હોય જનરલી અને યુઝ્યુઅલી કરતા એટલે કે સબ્જેક્ટ પછી ક્યાં ક્યાં શબ્દો આવી શકે ઓલવેઝ મેની ટાઈમ્સ સમટાઈમ્સ સેલ્ડમ હાર્ડલી અને નેવર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાદા વર્તમાન કાળના રૂલ્સ અને નિયમો વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદા વર્તમાન કાળના 9 ઉપયોગો વિશે માહિતી મેળવી ક્યાં ક્યાં 9 ઉપયોગો યાદ કરો છે 9 ઉપયોગો ત્યારબાદ એના કીવર્ડ્સ વાક્યના છેડે શું આવે વાક્યના શરૂઆતમાં શું આવે કર્તા સબ્જેક્ટ પછી શું આવે એનો પણ આપણે અભ્યાસ કર્યો આપણે 9 ઉપયોગો યાદ કરો છે તો કે પહેલો ઉપયોગ એવો હતો નવ ઉપયોગ તમને લાઇનમાં નો ક્રમમાં યાદ હોય તો પણ આડાવડા તમે યાદ કરી શકો છો ક્રિકેટની કોમેન્ટ્રી માટે નાટકના સંવાદો બુક્સ કે મૂવીઝ માટે વ્યક્તિનું પ્રોફેશન દર્શાવવા માટે બરોબર આ રીતે અલગ અલગ સાદા વર્તમાન કાળના ઉપયોગો વિશે આપણે જોયું હવે રૂલ્સ એટલે કે નિયમો ક્યારે સાદા વર્તમાન કાળમાં એસ અને ઈએસ પ્રત્યય લાગે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ નિયમ નંબર 1 આ કાળના હકાર વાક્યમાં આઈ વી યુ અને ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે આઈ વી યુ અને ધે યાદ કરો જે આ કેના રૂપો છે તો કે આઈ વી યુ અને ધે છે એ ત્રીજો પુરુષ એકવચન સિવાયના રૂપો છે બને આઈ શું છે તો કે પ્રથમ પુરુષ એકવચન વી શું છે તો કે પ્રથમ પુરુષ બહુવચન યુ શું છે પ્રથમ પુરુષ એકવચન પણ છે અને દ્વિતીય પુરુષ એકવચન છે અને દ્વિતીય પુરુષ બહુવચન છે ધ્યેય શું છે તો કે તૃતીય પુરુષ બહુવચન એટલે કે ત્રીજો પુરુષ એકવચન સિવાયના એટલે કે પ્રથમ પુરુષ એકવચન પ્રથમ પુરુષ બહુવચન દ્વિતીય પુરુષ એકવચન બહુવચન અને તૃતીય પુરુષ બહુવચન સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને હી સી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને છેડે એસ અથવા ઈએસ વાળું ક્રિયાપદનું રૂપ મૂકવામાં આવે છે પહેલો નિયમ છે ખાસ યાદ રાખવાનો છે કે ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે મૂકવામાં આવશે જો ત્યારે ત્રીજા પુરુષ એકવચન સિવાયના શબ્દો હશે એટલે કે પ્રથમ પુરુષ એકવચન બહુવચન દ્વિતીય પુરુષ એકવચન બહુવચન અને તૃતીય પુરુષ બહુવચન હશે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે જ્યારે હી સી અને ઇટ સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકવામાં આવે છે જેને તૃતીય પુરુષ એકવચનમાં મૂકવામાં આવે છે મેં એક્ઝામ્પલ આપેલા છે આ એક્ઝામ્પલ છે ઈ પ્રથમ પુરુષ એકવચનનું છે આઈ ડ્રિંક તો એની સાથે કોઈ એસ કે ઈએસ વાળું ક્રિયાપદ મૂકવામાં નથી આવ્યું આઈ સાથે માત્ર ડ્રિંક જ છે જ્યારે હી સાથે ડ્રિંક નું શું થઈ ગયું ડ્રિંક્સ એટલે કે તૃતીય પુરુષ એકવચન છે તેના છેડે એસ કે ઈએસ નિયમ પ્રમાણે લગાડવામાં આવ્યો છે અને નિયમ પ્રમાણે આઈ વી યુ ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ડ્રિંક નું ડ્રિંક મૂકવામાં આવ્યું છે હવે નિયમ નંબર 2 જો ક્રિયાપદની અંતે એસ જો ક્રિયાપદની અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ એક્સ કે ડબલ ઝેડ ફરીવાર જોઈએ જો ક્રિયાપદની અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ એક્સ કે ડબલ ઝેડ આવતા હોય તો ઈએસ પ્રત્યય લાગે ક્યાં એસ લાગે ને ક્યાં ઈએસ એના નિયમો ચાલુ થાય છે
तो ईएस क्यारे लागशे जो एवा शब्द हशे एवो क्रियापद हशे के जेनो छेल्लो अक्षर एस हशे अथवा डबल एस हशे सी एस एच हशे सी एच ओ के एक्स के डबल जेड हशे तो एवा क्रियापद ने छेड़े ईएस प्रत्ये लागे छे बधाना में एक एक उदाहरण लीधा छे फॉर एक्जाम्पल पास तो पासिस आमा डबल एस छे ब्रश तो ब्रशिस टीच टीचिस गो गोस mix mixes the bus buses જો તમે જોઈ શકો છો આમાં ક્રિયાપદના છેલ્લે ડબલ s છે આમાં sh છે આમાં ch છે o છે x છે અને ડબલ z તો એવા ક્રિયાપદને છેલ્લે શું લગાડવામાં આવ્યું es પ્રત્યે લગાડવામાં આવે છે નિયમ નંબર 3 જો ક્રિયાપદને અંતે y હોય બરોબર ધ્યાન રાખજો મિત્રો જો ક્રિયાપદની અંતે y હોય અને તેની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો y નો i કરી es પ્રત્યે એટલે કે ies પ્રત્યે લાગે છે શું હોય તો કે ક્રિયાપદની અંતે y હોય તો એવું ક્રિયાપદ ગોતવાનું કે જેનો છેલ્લો શબ્દ y હોય અને એનો શબ્દ y છે એની પહેલાનો તરત જ નો અક્ષર પહેલાનો કેવો હોવો જોઈએ વ્યંજન એટલે કે a e i o u સિવાય શબ્દ હોય એટલે વ્યંજન કહેવાય ઈ હોય તો y નો i કરવાનો પહેલા અને પછી es લગાડવાનો એટલે કયું પ્રત્યે લાગે i e s એક્ઝામ્પલ જોઈએ ફ્લાય તો ફ્લાય માં છેલ્લે શું છે y y પહેલાનો અક્ષર શું છે l l શું છે સ્વર છે કે વ્યંજન વિદ્યાર્થીઓ યસ વ્યંજન છે શું કામે કારણ કે સ્વર પાંચ છે a e i o u આ પાંચ જ સ્વર છે બાકીના જે શબ્દો વહીતા એ બધા કેવા થયા વ્યંજન તો l શું છે વ્યંજન છે તો y નો પહેલા શું કરવાનું i અને પછી શું લગાડવાનું es એટલે આખો શબ્દ શું લાગ્યો ies એટલે fly નું શું થયું flies એ જ રીતે જોઈએ cry તો cry ની પહેલા y y ની પહેલાનો શબ્દ શું છે r r શું છે વ્યંજન છે તો r નો y નો શું કર્યો i કર્યો અને પછી es લગાડ્યો એટલે cry નું cries હવે આ જે ત્રીજો નિયમ છે એનાથી ઊંધો ચોથો નિયમ છે જો ક્રિયાપદની અંતે y હોય અને તેની પહેલાનો અક્ષર કેવો હોવો જોઈએ સ્વર અહીંયા શું હતું વ્યંજન હતો શું હતું વ્યંજન જો ક્રિયાપદની અંતે y હોય અને એની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો y નો i કરીને એ સરાળા પણ એના પછીનો જે નિયમ છે કે જે ક્રિયાપદની અંતે y હોય અને તેની પહેલાનો અક્ષર સ્વર હોય કેવો હોય સ્વર હોય તો y દૂર કર્યા વિના શું દૂર કર્યા વિના y દૂર કર્યા વિના માત્ર s પ્રત્યે લગાડવામાં આવે છે શું લગાડવામાં આવે છે માત્ર s પ્રત્યે લગાડવામાં આવે છે આપણે જોઈએ પ્લેનું પ્લેસ આ શું છે y તો y ને દૂર નથી કરવાનું શું કામે y ને દૂર નથી કરવાનું કારણ કે પ્લે માં જે આ શબ્દ છે a એ શું છે સ્વર છે તો y દૂર કર્યા વગર શું લગાડવાનું માત્ર s પ્રત્યે લગાડવાનું ત્યારબાદ y y નો છેલ્લો અક્ષર y છે y પહેલાનો જે u છે એ શું છે સ્વર છે તો y દૂર કર્યા વિના s લાગે એટલે y નું બાયસ ફરીવાર આપણે રિપીટ કરી લઈએ ચાર નિયમો હતા આ કાળના હકાર વાક્યમાં i v u અને they એટલે ફરીવાર કહું છું તમને પ્રથમ પુરુષ એકવચન બહુવચન દ્વિતીય પુરુષ એકવચન બહુવચન અને તૃતીય પુરુષ બહુવચન હશે ત્યારે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે જ્યારે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી અથવા ઇટ હી પા કોઈ છોકરો હોય ઓ છોકરાનું નામ આપેલું હોય સી અથવા છોકરી હોય અથવા છોકરીનું નામ આપેલું હોય ઇટ એટલે કોઈ નાન્યતર જાતિ વસ્તુ હોય એક ખુરશી છે એક ટેબલ છે કોઈ એક પ્રાણી વિશે વાત થઈ હોય ત્યારે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લગાડવામાં આવે છે હવે નિયમ નંબર 2 જોઈએ એસ કે ઈએસ ક્યારે લાગે તો કે જે ક્રિયાપદનો છેલ્લો શબ્દ s ss ch o x કે ડબલ z હોય તેવા ક્રિયાપદને છે es પ્રત્યે લાગે છે આપણે એક્ઝામ્પલ જોયા હતા પાસ નું પાસિસ બસ નું બસિસ ટીચ નું ટીચિસ બ્રશ નું બ્રશિસ ગો નું ગોસ અને મિક્સ નું મિક્સિસ ત્યારબાદ ત્રીજો નિયમ આપણે જોયો કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર y હોય અને y ની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો y નો i કરીને es લખવાનો પડે છે એનો આપણે એક્ઝામ્પલ જોઈતું ફ્લાય અને ક્રાય ફ્લાય નું ફ્લાઈસ ક્રાય નું ક્રાઈસ
ત્યારબાદ ચોથો નિયમ જે ત્રીજા નિયમથી તદ્દન ઉલટો છે કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પહેલાનો જે અક્ષર છે ઈશ્વર હોય તો વાયને દૂર કર્યા વિના માત્ર એ સ્મૃતિ લગાડવો એનો પણ આપણે ઉદાહરણ જોયું પ્લેનું પ્લેસ અને બાયનું બાયસ તો વિદ્યાર્થી મિત્રો આ સેશન એટલે કે પાર્ટ 1 માં આપણે અહીં સુધી અભ્યાસ રાખીશું આપણે થોડું ઝડપથી રીકેપ કરી લઈએ કે આ સેશનમાં આપણે શું શીખ્યા તો કે યુઝ સાદો વર્તમાન કાળ પહેલા તો એ શીખ્યા કે ટેન્સ એટલે શું કાળ એટલે શું તો કે કાળના મુખ્ય ત્રણ પ્રકાર છે ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ભૂતકાળ એટલે યસ્ટરડે વર્તમાન એટલે ટુડે અને ભવિષ્ય એટલે ટુમોરો પછી આપણે નવ ઉપયોગો શીખ્યા હતા સનાતન સત્ય ગણિત વિજ્ઞાનના નિયમો રોજિંદી ટેવ પ્રતિક્રિયા માટે સાદો વર્તમાન કાળ નાટકના સંવાદો ક્રિકેટની કોમેન્ટ્રી ગણિતના સિદ્ધાંતો આ રૂઢિપ્રયોગો કહેવતો નજીકના ભવિષ્યની ક્રિયા માટે વ્યક્તિનું પ્રોફેશન દર્શાવવા માટે આ બધા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે કીવર્ડ્સ જોયા હતા કયા શબ્દો વાક્યના છેડે આવશે કયા શબ્દો વાક્યના શરૂઆતમાં આવશે અને કયા શબ્દો વાક્યમાં કર્તા એટલે કે સબ્જેક્ટ પછી મૂકવામાં આવશે ત્યારબાદ આપણે ચાર નિયમો જોયા તો કે પ્રથમ પુરુષ એકવચન બહુવચન દ્વિતીય પુરુષ એકવચન બહુવચન અને તૃતીય પુરુષ બહુવચન હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ અને તૃતીય પુરુષ એકવચન હશે ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ વાળું રૂપ લાગશે ઈએસ પ્રત્યે ક્યારે લાગે તો કે જે ક્રિયાપદને છેડે એસ 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 સી એચ ઓ એક્સ હોય ત્યારે ઈએસ પ્રત્યે લાગે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય એની પહેલા વ્યંજન હોય તો વાય નો દૂર કરી આઈએસ લાગે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલા સ્વર હોય તો વાય દૂર કર્યા વગર માત્ર એસ લગાડવો વિદ્યાર્થી મિત્રો આ સેશનના અંતે કોઈ વર્કશીટ મોકલવામાં નહીં આવે પણ જે આજે મેં તમને કરાવેલું છે એ તમારે બે વાર રિપીટ કરી જવાનું છે જોઈ જવાનું છે જેથી આગલા સેશનમાં જ્યારે વર્કશીટ આવે આપણે હકાર વાક્ય નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય સાદા વર્તમાન કાળના જ્યારે શીખીએ ત્યારે તમને કોઈ તકલીફ પડે નહીં તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયું હશે થેન્ક યુ